नारायण परावेदा देवा नारायण गजा नारा સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આપણા જે હિન્દુ શાસ્ત્રો છે એમના બાણું વખત ઉલ્લેખ કર્યો એમાંથી એકતાલીસ વખત શ્રીમદ ભાગવતનો મહારાજે રેફરન્સ આપ્યો છે એટલે શ્રીમદ્ ભાગવત એવું શાસ્ત્ર છે એમાં બધી જ વસ્તુ આવી જાય છે તો આજે શ્રીમદ ભાગવતના પારાયણ પ્રસંગે સૌને પોતાની મૃદુ ભાષાથી બધાને કથાનું રસપાન કરાવતા અમારા પરમ સ્નેહી વિદ્વાન શાસ્ત્રીજી નારાયણ ચરદાસજી તેમજ આ પારાયણનું આયોજન કરનાર પ્રેરણા કરનાર મારા પૂજ્ય સ્નેહી નવતમ સ્વામીજી તથા આ સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા હરિભક્તો પહેલાં તો ચૈત્રી સમયો જે સ્વામિનારાયણ ભગવાને પ્રતિપાદિત કરેલો સમયો છે એ સમયા પ્રસંગે આ પ્રસાદીના સભા મંડપમાં જે ભગવાનની કથા વાર્તા સાંભળવાની મળે એ આપણા પૂર્વના પુણ્યનો ઉદય હોય તો જ આ મેળ પડે ધામ અને પવિત્રાનંદ સ્વામીનો આ સભા મંડપ એ બહુ જ મોટી વાત કહેવાય એ સભા મંડપમાં બધા આજે કથાનું શ્રવણ કરો છો એ બહુ જ શ્રેષ્ઠ બાબત છે ભાગવતજીનું જે અર્ક છે એ આ શ્લોકમાં આવે છે નારાયણ પરા વેદા બધા વેદ નારાયણ ઉપર છે અને બધા અંગ દેવતાઓ જે છે એ ભગવાન નારાયણના અંગભૂત છે જ્ઞાન જે છે એ ભગવાન નારાયણ આગળ અટકી જાય છે અને જીવ માત્રની ગતિ નારાયણ તરફ છે નારાયણ પરા ગતિ સ્વામી આજે છઠ્ઠા સ્કંદની વાત કરી એમાં મંત્રનો મહિમા કયો જે આપણી ગતિ સ્વામિનારાયણ ભગવાન તરફ થાય એ જેનું રહસ્ય છે સ્વામી વત્તા નાર વત્તા અયન એટલે સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ પર્યંત જેનું સ્વામિત્વ છે એવું પરમ તત્વ નાર એટલે જીવનો સમૂહ અને અયન એટલે ગતિ જીવ માત્રની ગતિ પર સ્વામિનારાયણ ભગવાન તરફ થવી જોઈએ એ આપણા જીવનનું લક્ષ્ય છે તો એ ભગવતજીનો જે કથાનો જે સાર જે છે આપણે કંઈ પણ કરીએ તો આપણી ગતિ ભગવાન સ્વામિનારાયણ તરફ થવી જોઈએ મુક્તાનંદ સ્વામીએ કહ્યું સ્વામિનારાયણ 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 જપના મનવા એ મંત્ર રાજના ભગવાન સ્વામિનારાયણ નો જે મંત્ર અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એજ આ સંપ્રદાય નું તત્વ છે મનવા એહી હિ મંત્ર રાજ એ મંત્ર નો રાજા છે એ જ્ઞાન નો એલિમેન્ટ પેલા મનની અંદર મૂકવો પડે પછી ઈષ્ટ લાગણી જોડાયેલી હોવી જોઈએ છે અંદર ભગવાને ગતિ મૂકી છે તો મન જે છે એમાં મંત્ર અને મૂર્તિનું બીજ મૂકીએ અને પછી આપણે ભગવાનનું ભજન કરીએ તો એ ભજન આપણને સ્વામિનારાયણ ભગવાનના આકાર તરફ ગતિ કરાવે એ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે આજે તો આ સાંભળવાની વાત છે બોલવાની વાત નથી પણ સ્વામીજીએ આજ્ઞા કરી એટલે મેં બે શબ્દ કહ્યા સહેજાનંદ સ્વામી મહારાજની